અરવલ્લી જિલ્લાના નાગરિક સેવા સમિતિના બેનર હેઠળ અરવલ્લી જિલ્લાના અનુસૂચિત જાતિ અને બીજા અન્ય સમાજના આગેવાનોએ આજે અરવલ્લી જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. અરવલ્લી જિલ્લામાં કેટલાક સમયથી સરકારી કચેરીઓમાં પ્રજાજનોના પડતર પ્રશ્નોની ફાઇલો ખોરંભે પડેલી છે, ત્યારે સરકારી કચેરીમાંથી પડતર પ્રશ્નો નિકાલ ન થવાના કારણે તાજેતરમાં જ પાટણમાં એક અરજદારે કંટાળીને આત્મવિલોપન કરવાની ફરજ પડી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ પ્રજાકીય પ્રશ્નોની ફાઇલો સરકારી કચેરીઓમાં પડેલી છે અને આવનારા ભવિષ્યમાં આવા કોઈ પડતર પ્રશ્નોના નિકાલ માટે કોઈ અરજદારને આત્મવિલોપન કરવાની ફરજ ન પડે અને ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ ન થાય તે માટે અરવલ્લી જિલ્લા નાગરિક સેવા સમિતિના બેનર હેઠળ અરવલ્લી જિલ્લાના અનુસૂચિત જાતિ તેમજ બીજા અન્ય સમાજના આગેવાનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને જિલ્લાની સરકારી કચેરીઓમાં પડતર પ્રશ્નોના નિકાલની આવેદનમાં માંગ કરાઈ છે. વધુમાં નાગરિક સેવા સમિતિએ માંગ કરી છે કે ટપાલ અને કુરિયર ખાતું ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમથી કામ કરતું હોય તો સરકારી દફતરમાં તમામ અરજીઓનો અરજદાર ઓનલાઈન ટ્રેકિંગ કરી પોતાની ફાઇલ હાલ કયા સ્ટેજે છે તે જાણી શકે એવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, અરવલ્લી.